नमस्कार विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 2 એસિડ બેઝ અને ક્ષારની ચર્ચા કરીએ છીએ. છેલ્લા લેક્ચરની અંદર આપણે એસિડ અને બેઝ ને પાણીમાં ઉમેરીએ તો શું થાય તેની ચર્ચા પૂર્ણ કરેલી, પણ એ ચર્ચાને થોડીક આજે આગળ વધારીએ છીએ. તેના સિવાય આપણે એવી ચર્ચા કરી ગયા કે એસિડ છે તે H+ આયન એટલે કે હાઇડ્રોજન આયન મુક્ત કરે છે અને બેઝ OH- આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન મુક્ત કરે છે. આપણે એવું પણ અગાઉ શીખી ગયા કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા તરીકે આપણે ઓળખતા તે જ પ્રક્રિયાને પછી સમજીએ છીએ કે તટસ્થીકરણ પ્રક્રિયા કોને કહેવાય. તો આપણે એવું જોઈ ગયા કે એસિડની પ્રક્રિયા બેઝ સાથે કરવામાં આવે તો તેમાંથી ક્ષાર અને પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પ્રક્રિયાની અંદર એસિડ બેઝ ક્ષાર અને પાણી અલગ અલગ હોઈ શકે, એટલે કે અલગ અલગ પ્રકારના ઘણા એસિડ છે, અલગ અલગ પ્રકારના ઘણા બેઝ છે, તે પ્રમાણે અલગ અલગ પ્રકારનો ક્ષાર બને છે અને સાથે દરેકમાં પાણી બને છે. તો એસિડને એક જ સંજ્ઞા વડે દર્શાવવું હોય, એક જ સૂત્ર વડે દર્શાવવું હોય તો પણ દર્શાવી શકીએ. તે જ રીતે અલગ અલગ બેઝ ઘણા છે તો બધા બેઝને કોઈ એક સામાન્ય રાસાયણિક સૂત્ર વડે દર્શાવવું હોય તો દર્શાવી શકીએ. દાખલા તરીકે એસિડને દર્શાવવા માટે HX સંજ્ઞાનો ઉપયોગ થાય છે. તમે જાણો છો કે દરેક એસિડની અંદર હાઇડ્રોજન હોય છે, અહીં X એટલે ઋણ આયન હોય છે, H+ X- એવી રીતે બેઝને દર્શાવવા માટે એક સૂત્ર વપરાય છે NOH. તમે જાણો છો કે દરેક બેઝ હોય તેની અંદર OH આયન એટલે કે હાઇડ્રોક્સાઇડની હાજરી હોય જ છે. એમ એટલે શું? તો મોટાભાગના બેઝ છે, દાખલા તરીકે NaOH, KOH, CaOH twice, કોઈ પણ બેઝ લઈ લો એમાંથી મોટા ભાગના બેઝમાં આગળ ધાતુ તત્વો હોય છે. કયું તત્વ હોય છે? ધાતુ તત્વ. અહીં સોડિયમ છે, અહીં પોટેશિયમ છે, અહીં કેલ્શિયમ છે. તો ધાતુને અંગ્રેજીમાં મેટલ કહેવાય અને મેટલ ઉપરથી સંજ્ઞા એમ રાખેલી છે. બાકી OH તો દરેક બેઝની અંદર હાજર હોય છે તે દર્શાવેલું છે. તો એસિડને સામાન્ય સૂત્ર વડે HX વડે દર્શાવાય, બેઝ માટે સામાન્ય સૂત્ર છે MOH. હવે તેમાંથી પ્રક્રિયા થઈને શું બને છે? ક્ષાર અને પાણી બને છે. તો કઈ રીતે બને છે? તો સૌપ્રથમ અહીંયા યાદ રાખો, અહીંથી X, અહીંથી M, M અને X છૂટા પડે છે, તેમાંથી બને છે MX. તેમાંથી શું બનશે? MX પ્લસ વધે છે H અને OH, અહીંથી H અને અહીંથી OH આવશે, તેમાંથી બનશે HOH. તો ક્ષાર તરીકે બને છે MX. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, MX એ કોઈ પણ ક્ષાર માટેનું સામાન્ય સૂત્ર છે. અહીં એસિડ અને બેઝના જેમ સામાન્ય સૂત્ર દર્શાવ્યા તે રીતે તેમાંથી બને છે ક્ષારનું સામાન્ય સૂત્ર, જે MX વડે દર્શાવાય. HOH એટલે પાણી. તો તમને પ્રશ્ન થશે કે પાણીનું સૂત્ર તો H2O છે, તો HOH કેમ? હા, પાણીનું સૂત્ર છે H2O. કઈ રીતે? તો તેને આપણે સમજીએ. અહીં એસિડની અંદર H છે, તો તમે જાણો છો એસિડ છે તે H+ આયન ઉત્પન્ન કરે છે, જે અગાઉના લેક્ચરમાં તમે જોઈ ગયા. તો એસિડમાંથી H+ આયન મુક્ત થાય છે, જે જલીય દ્રાવણમાં હાજર હોય છે, એટલે કે જલીય દ્રાવણ સ્વરૂપે હોય છે. જલીય દ્રાવણ દર્શાવવા માટે અગાઉ આપણે જોઈ ગયા સંજ્ઞા વપરાય છે AQ. AQ એટલે એકવસ સોલ્યુશન, જેને ગુજરાતીમાં જલીય દ્રાવણ કહેવાય. એટલે શું? તો આપણે ઘરે જે મીઠું વાપરીએ છીએ એ મીઠું આપણે જોઈએ તો ઘન અવસ્થામાં હોય, ઘણી જ મીઠાને પાણીમાં ઓગાળીએ તો તે ઓગળેલું છે, ઓગળેલું હોય તેના માટે શબ્દ વપરાય છે જલીય દ્રાવણ, અને એને અંગ્રેજીમાં કહેવાય એકવસ સોલ્યુશન, જેના માટે જે સંજ્ઞા છે એ ક્યુ. અહીં પણ એ જે H+ આયન મુક્ત થશે તે જલીય દ્રાવણમાં હશે, પ્લસ અહીંથી OH- એટલે કે ઋણ આયન સ્વરૂપે મુક્ત થતું હોય છે. તમે જોઈ ગયા કે દરેક બેઝની અંદર
OH minus ion ની હાજરી હોય છે જે તેની બેઝિકતા માટે જવાબદાર છે જે પણ જલીય દ્રાવણ માં હાજર હોય છે તો H અને OH આ બંને ભેગા થાય H plus ion અને OH minus ion ભેગા થાય તો શું બનશે તો 2H છે અને 1O છે તો 2H અને 1O એટલે કે બને છે પાણી H2O તો અહીં બને છે પાણી H2O એટલે આ રીતે બનશે તો આ વાત હતી એસિડ અને બેઝ ની એકબીજા સાથેની પ્રક્રિયા થી જે ક્ષારીય પાણી બને છે તે અને એસિડ ની એસિડિકતા માટે જવાબદાર છે H+ આયન અને બેઝ ની બેઝિકતા માટે જવાબદાર છે OH- આયન જે જેમાંથી H2O પાણી નો અણુ એક બનતો હોય છે હવે આગળ એવું જોઈએ કે એસિડ ને બેઝ ને પાણી સાથે જો મિશ્ર કરી દે તો તેમાંથી શું બને એટલે કે એસિડ ને બેઝ ને પાણી સાથે મિશ્ર કરીએ ત્યારે શું થશે તેની ચર્ચા કરીએ તેના માટે તમે લોકો પાઠ્યપુસ્તકની અંદર આપેલી પ્રવૃત્તિને ધ્યાનમાં લો પ્રવૃત્તિમાં શું કરવાનું છે સૌપ્રથમ તે સમજીએ તો એક બીકર લેવાનું છે એક બીકરની અંદર આપણે 10 ml જેટલું પાણી લઈએ છીએ કેટલું પાણી લેવાનું છે 10 ml જેટલું તો એક બીકર લીધેલું છે તે બીકરની અંદર આપણે અંદાજે 10 ml જેટલું પાણી ભરી છે ધારો કે આ 10 ml જેટલું પાણી ભરેલું છે હવે આ 10 ml પાણીની અંદર આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ છીએ કે એસિડ ઉમેરવાનો છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ધારો કે આમાં આપણે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરીએ છીએ પ્રશ્ન થાય કે સલ્ફ્યુરિક એસિડનું નામ તો સાંભળેલું છે પણ સાંદ્ર એટલે શું તેની માહિતી પણ આગળ તમને આપું છું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સલ્ફ્યુરિક એસિડનું સૂત્ર છે H2SO4 તો 10 ml બીકરમાં પાણી લીધું તેની અંદર આપણે ધીમે ધીમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ થોડો ઉમેરીએ છીએ આવું કર્યા પછી આપણે બીકરને તળિયાને સ્પર્શ કરવાનો છે અને જોવાનું છે કે બીકરનું તળિયું ઠંડુ થાય છે કે ગરમ એટલે બીકરની અંદર ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે કે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા તે સ્પર્શ કરીને લેવાનું છે તમે સૌ જાણો છો કે ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે જે પ્રક્રિયા દરમિયાન ગરમી ઉષ્માનું શોષણ થાય તેને આપણે શું કહીએ છીએ ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક એટલે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ગરમી મુક્ત થતી હોય ઉષ્મા મુક્ત થતી હોય તે પ્રક્રિયાને કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા યાદ રાખો વિદ્યાર્થી મિત્રો ઉષ્મા શોષક પ્રક્રિયા જો થતી હશે અંદર તો બીકર ઠંડુ પડશે એટલે કે આપણને તે ઠંડુ લાગશે અને જો અંદર ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થઈ હશે તો બીકરને સ્પર્શ કરતા બીકર કેવું લાગશે ગરમ લાગશે તો આ પરિસ્થિતિમાં આ પ્રવૃત્તિમાં તમને બીકર ગરમ લાગે છે કારણ કે બીકરની અંદર ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થશે એટલે કે પાણીની અંદર તમે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ઉમેરશો તો ત્યારે ગરમી ઉષ્મા ઉત્પન્ન થશે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ તમે NaOH સાંદ્ર NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નીચે ગોળીઓ આવે છે સફેદ રંગની તે ગોળીઓ પાણીમાં ઉમેરીને ફરીથી આ પ્રવૃત્તિ કરો તો ત્યારે પણ તમે જોશો કે પાણીમાં સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ જો સાંદ્ર NaOH ઉમેરવામાં આવે એટલે કે NaOH ની ગોળી ઉમેરવામાં આવે જે બેઝ છે ત્યારે પણ બીકર ગરમ થાય છે તો ત્યારે પણ બીકરની અંદર ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા થાય છે તેમ કહેવાય તો આવું શું કામ થાય છે તેની ચર્ચા કરીએ તો યાદ રાખો વિદ્યાર્થી મિત્રો પાણીની અંદર તમે સાંદ્ર એસિડ કે સાંદ્ર બેઝ ઉમેરો છો તો ત્યારે સાંદ્ર એસિડ અથવા સાંદ્ર બેઝ છે તે પાણી સાથે તીવ્ર રાસાયણિક પ્રક્રિયા કરે છે અને રાસાયણિક પ્રક્રિયા એટલી તીવ્ર હોય છે કે ત્યાં સ્થાનિક ગરમી ઉત્પન્ન થાય છે બીકરમાં તે જગ્યાએ ગરમી ઉત્પન્ન થશે અને એના કારણે બીકરનું સમગ્ર પાણી ગરમ બને તેથી બીકર ગરમ બને છે એટલે બીકરને સ્પર્શ કરતા આપણને તે ગરમ હોય તેવું અનુભવાય છે યાદ રાખો કે કોઈ પણ સાંદ્ર એસિડ હોય સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ કે સાંદ્ર નાઇટ્રિક એસિડ કોઈ પણ સાંદ્ર એસિડ હોય તેનો ઉપયોગ જ્યારે આપણે કરીએ તો ત્યારે ખૂબ જ કાળજી કે સાવચેતી રાખવી પડે કેમ તો સાંદ્ર એસિડ હોય કે સાંદ્ર બેઝ હોય ખાસ સાંદ્ર એસિડ જ્યારે આપણા શરીરની કોઈ પણ ત્વચાને સ્પર્શ કરે તો તે જગ્યાએ દાઝવાનો ભય રહે એટલે કે તે જગ્યાએ આપણે દાઝી જાય છે અને ત્યાં દાહ બળતરા પણ થતી હોય છે તમે ઘણી વખત સાંભળેલું હશે કે એસિડ અમુક લોકો અમુક ઉપર ફેંકતા હોય છે તો ત્યારે ખૂબ જ દાઝી જતા હોય છે
કે જે ખૂબ જ હાનિકારક છે અત્યારે કરવું જોઈએ નહીં, કારણ કે એસિડ છે તે ખૂબ જ દાહક છે જો તે સાંદ્ર અવસ્થામાં હોય તો. હવે તમને કહી દઉં કે સાંદ્ર એટલે શું, તો બેઝ હોય કે એસિડ હોય જ્યારે તેની આગળ સાંદ્ર શબ્દ લાગે ત્યારે સમજવાનું કે તેની અંદર પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું, સંભવત શક્ય ઓછું હોય અને તેમ એસિડનું પ્રમાણ ખૂબ જ વધારે હોય. તો જ્યારે કોઈ એસિડની અંદર એસિડનું પ્રમાણ ખૂબ જ વધુ અને તેની સાપેક્ષે પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, શક્ય એટલું ઓછું હોય, તો ત્યારે તે એસિડને આપણે સાંદ્ર એસિડ કહીએ છીએ અને જો બેઝ હોય તો તેને સાંદ્ર બેઝ કહેશું આપણે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમે સાંદ્ર એસિડને પાણીમાં ઉમેરો ત્યારે કેવી રીતે ઉમેરવાનું, તો પાણી ભરીને બીકરની અંદર પાણી ભરવાનું અને પાણી ભરેલા બીકરની અંદર બીકરની કોર્નરેથી ધીમે ધીમે ટીપે ટીપે એસિડ છે તે પાણીમાં ઉમેરવાનું છે અને તે દરમિયાન બીકરને સતત ગોળ ગોળ રાઉન્ડ શેપમાં હલવવાનું છે. આવું કરવાથી દાજવાનો ભય રહેશે નહીં અને એટલી બધી ગરમી ઉત્પન્ન થશે નહીં જેથી તમારા હાથને કોઈ ઈજા થશે નહીં. પણ ઘણી વખત એવું કરવામાં આવે છે કે બીકરમાં એસિડ ભરી લેવામાં આવે અને પછી તેમાં પાણી ઉમેરવામાં આવે. એસિડને પાણી સાથે મિશ્ર કરવું હોય તો ઘણા લોકો એવું વિચારે કે બીકરની અંદર એસિડ ભરી લે સાંદ્ર એસિડ અને પછી તેમાં પાણી ઉમેરી દે તો શું ફરક પડે, તેમાં ઘણો ફરક પડે. એસિડથી ભરેલા બીકરમાં જો તમે પાણી ઉમેરશો તો ત્યાં જે જગ્યાએ પાણી પડશે તે જગ્યાએ સ્થાનિક ખૂબ જ વધુ ગરમી ઉત્પન્ન થશે અને ગરમી એટલી વધારે હશે કે ત્યાંથી કાચનું તમારું બીકર પણ તૂટી શકે છે અને કાચ આગળ બધું ફેલાઈ શકે અથવા એસિડ તમને ઉડી શકવાનું ભય રહે છે. તો આવું ક્યારે કરવું જોઈએ ને, તો સાંદ્ર એસિડ સાથે કોઈ પણ જગ્યાએ પ્રયોગશાળામાં કામ લેતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી પડે છે અને જે બોટલની અંદર સાંદ્ર એસિડ કે સાંદ્ર બીજ ભરેલા હોય છે તે બોટલની અંદર ચિહ્ન પણ લગાવેલું હોય છે એટલે કે તમને સાવચેત કરવા માટે આનાથી દાજી જવાનો ભય છે. હવે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પાણીની અંદર આપણે એસિડ ઉમેરીએ કે પાણીની અંદર આપણે બેઝ ઉમેરીએ છીએ ત્યારે શું થશે, તો સાંદ્ર એસિડને જો પાણીમાં ઉમેરો તો તે સાંદ્ર એસિડની અંદર એસિડિકતા માટે જવાબદાર કે H3O+ આયન છે કે જેને હાઇડ્રોનિયમ આયન કહે છે, આ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા ઘટે છે. હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા શું થાય છે, ઘટે છે. સાંદ્રતા એટલે પ્રમાણ, સાંદ્રતાનો તમારે અર્થ શું સમજવાનો, અહીં પ્રમાણ એટલે કે પાણીમાં તમે એસિડ ઉમેરો સાંદ્ર એસિડ તો એસિડની એસિડિકતા માટે જવાબદાર કોણ, તો કે તે એસિડની અંદર રહેલા હાઇડ્રોનિયમ આયન. આ હાઇડ્રોનિયમ આયનની હાજરીને કારણે તે એસિડની એસિડિકતા હોય છે પણ પાણી આમાં ઉમેરો તો હાઇડ્રોનિયમ આયનનું પ્રમાણ ઘટવા લાગે છે એને કારણે તે એસિડની સાંદ્રતા ઘટે છે એટલે કે એસિડની અંદર H2+ આયનનું પ્રમાણ ઘટે છે. એવી રીતે કોઈ બેઝ હોય દાખલા તરીકે એને હોય છે તો પાણી ભરેલા બીકરમાં સાંદ્ર એને હોય ઉમેરીએ તો ત્યારે તેની અંદર રહેલા OH- આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છે તેની સાંદ્રતા પણ ઘટે છે એટલે કે તેનું પ્રમાણ પણ ઘટે છે. તો સાંદ્ર એસિડ કે સાંદ્ર બેઝ છે તેને પાણી સાથે મિશ્ર કરીએ તો તેમાં રહેલા અનુક્રમે હાઇડ્રોનિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયનની સાંદ્રતા ઘટે છે અને તેમાંથી મંદ એસિડ કે મંદ બેઝ તૈયાર થાય છે. તેમાંથી કેવા એસિડ અને બેઝ તૈયાર થાય, મંદ એસિડ અથવા મંદ બેઝ તૈયાર થાય છે. તો આ સાંદ્ર એસિડમાંથી મંદ એસિડ કે સાંદ્ર બેઝમાંથી મંદ બેઝ તૈયાર કરવાની જે પ્રક્રિયા છે તેને મંદન તરીકે ઓળખવામાં આવે છે. તો મંદ એસિડ અને મંદ બેઝ એટલે જેની અંદર પાણીનું પ્રમાણ વધુ હોય અને એસિડ અથવા બેઝનું પ્રમાણ ઓછું હોય તો તેને મંદ એસિડ અથવા મંદ બેઝ કહેવાય. તો યાદ રાખજો મિત્ર, સાંદ્ર અને મંદ વચ્ચેનો ફરક શું છે, સાંદ્ર એસિડ અથવા સાંદ્ર બેઝની અંદર એસિડ અથવા બેઝનું પ્રમાણ વધારે હોય જ્યારે મંદ એસિડ અને મંદ બેઝમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે. યાદ રાખવા માટે આ રીતે યાદ સરળતાથી રાખી શકો છો. તો સાંદ્ર એસિડ બેઝમાંથી મંદ એસિડ બેઝ તૈયાર કરવાની જે પ્રક્રિયા છે તેને મંદન તરીકે ઓળખવામાં આવે છે.